ભરૂચ શહેર જિલ્લામાં મેલેરિયાને નાથવા જિલ્લા આરોગ્ય વિભાગે જૈવિક પદ્ધતિ અપનાવ્યા સાથે વરસાદી પાણી ભરાવવાની જગ્યાએ તપાસ હાથ ધરી છે. આ વર્ષે ગત વર્ષની તુલનામાં 50% મેલેરિયાના દર્દીની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી અનિલભાઈ વસાવાએ આરોગ્ય વિભાગની કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મેલેરિયાને નાથવા માટે આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ તળાવો તેમજ અવાવરૂ જગ્યાઓ પર જ્યાં મેલેરિયા તેમજ અન્ય રોગોને ફેલાવતા મચ્છરો ઈંડા મૂકતા હોય છે ત્યાં ગપ્પી માછલી મૂકી જૈવિક રીતે પણ મેલેરિયા પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, જેમાં સફળતા પણ મળી રહી છે. અને ગત વર્ષની તુલનામાં જુલાઈ મહિના સુધીમાં સાદા મેલેરિયાના 93 અને ઝેરી મેલેરિયાના 4 કેસની સામે આ વર્ષે સાદા મેલેરિયાના 48 અને ઝેરી મેલેરિયાના 2 જ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં મેલેરિયા નાથવાની કવાયત વધુ વેગીલી બનાવાશે તેમ જાણવા મળી રહ્યું છે. ગત વર્ષે જોયો તો કુલ 93 જેટલા મેલેરિયાના કેસીસ પોઝિટિવ હતા, એમાં ઝેરી મેલેરિયાના 4 કેસો આજે ગત વર્ષના કોરેટા પ્રમાણે પોઝિટિવ મળેલા હતા. અને એ સાપેક્ષમાં ચાલુ વર્ષે જોઈએ તો મેલેરિયાના કુલ સાદા મેલેરિયાના 48 કેસીસ અને ઝેરી મેલેરિયાના 2 કેસ અત્યાર સુધીમાં નોંધાયેલા છે. એટલે ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો આ ચાલુ વર્ષે 50% જેટલો ઘટાડો જોવા મળેલો છે. અને જે અંતર્ગત જે છે વિવિધ કામગીરી કરવામાં આવે છે એની અંદર બાંધકામના સ્થળોની જે છે એમાં અમારા કર્મચારીઓની ટીમો દ્વારા જે સર્વે કરવામાં આવે છે, પોરાનાશક કામગીરી કરવામાં આવે છે, સાથે સાથે જે છે જે પર્માનન્ટ વોટર બોડીઝ છે એની અંદર ગપ્પી ફિશ મૂકવામાં આવે છે. વિશેષ પ્રકારની ફિશ છે એ ફક્ત લાર્વી સાઇડ્સ હોય છે એટલે એનાથી મચ્છરના પોરાનો જે નાશ થાય છે. અને અત્યાર સુધી જિલ્લામાં જે છે 724 જેટલા પર્માનન્ટ વોટર બોડીઝ આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, એમાંથી 50% જેટલા 364 જેટલા સ્થળો પર ગપ્પી ફિશ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે. અને અત્યારે કામગીરી ચાલુ છે પૂરજોશમાં અને 31 ઓગસ્ટ સુધીમાં અમે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી અને સંપૂર્ણપણે જે છે રોગચાળો કંટ્રોલમાં રહી અને પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અમે પૂરતા જિલ્લા કક્ષાએથી લઈ રહ્યા છે. હાલમાં છે મેલેરિયા અટકાયતી માટે સ્પેસિફિકલી એક ઝુંબેશના ભાગરૂપે સોર્સ રિડક્શનની કામગીરી કરવામાં આવી રહેલી છે, જેની અંદર BTI પાવડર તથા લિક્વિડ સોલ્યુશન યુઝ કરવામાં આવી રહેલું છે. સાથે સાથે એબેટનો પણ યુઝ કરી રહેલા છે અને આપણે જે છે બળેલું ઓઇલ નાખી અને સોર્સ રિડક્શનની કામગીરી કરી કરવામાં આવે છે, જેનાથી જે છે મલેરિયામાં ઉપરોક્ત જે અગાઉ જણાવ્યા મુજબ આંકડા જે દર્શાવ્યા મુજબ 50% કેસીસમાં ઘટાડો નોંધાયો જોવા મળેલ છે.